મોરબીમાં એક યુવકને યુવતીની મોહજાળમાં ફસાવીને પોલીસ કર્મચારી સહિતની ચીટરટોળ કરી યુવાનને મળવાના બહાને બોલાવ્યો અને બાદમાં તેને લૂંટી લીધો. કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા કોના ભરોસે રહે તેવા સવાલો ઉઠતા હોય છે. ત્યારે પ્રજાના જાનમાલની સુરક્ષાની જવાબદારી પોલીસ સંભાળે છે, પરંતુ પોલીસ જ ભક્ષક બની જાય તો આવો જ એક કિસ્સો મોરબીમાં જોવા મળ્યો, જેમાં યુવતીની મોહજાળમાં ફસાવીને પોલીસ કર્મચારી સહિતની ચીટર ટોળકીએ યુવાનને મળવાના બહાને બોલાવ્યો તેમજ ત્યારબાદમાં તેને લૂંટી લીધો હોય તેવો બનાવ. મોરબીમાં કેવી રીતે હની ટ્રેપ ગોઠવીને યુવાનને ખંખેરી લેવાયો તેમજ ખાખી પર કેવા દાગ લાગ્યા તે વિશેષ અહેવાલમાં જોઈએ, જેમાં મોરબીના યુવાન સતીશ શિવલાલ જીવાણી આવી જ એક હની ટ્રેપનો ભોગ બન્યા હતા, જેમાં આરોપી મનોજ બોરીચા નામના શખ્સે સ્નેહા નામની છોકરીને ફરિયાદીનો મોબાઈલ નંબર આપ્યો હતો અને યુવતીએ વાતચીત કરીને તેને મુલાકાત કરવાનું કહીને ગત તારીખ 25ના રોજ ખાખરાવાડી મેલડી મંદિરે જવાના રસ્તે બોલાવી, જ્યાં બંને વાતચીત કરતા હોય ત્યારે આરોપી કિશોર હુબલ પોલીસવાળો અને એક અજાણ્યો ઇસમ બંને સ્વિફ્ટ કારમાં આવીને તેને પાટા મારીને અપહરણ કરી ગાડીમાં લઈ જઈ આરોપી કિશોર હુંબલ તેને પોલીસ કેસ કરવાની ધમકી આપી તેમજ રોકડ રૂપિયા 80,000 પડાવી ગયાની ફરિયાદ નોંધાવી છે. પાર્થ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, મોરબી.